નમસ્તે ફ્રેન્ડ્સ, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક ભરતી અંગે મહત્ત્વના સમાચાર છે. મિત્રો, આપ જાણો છો કે શિક્ષણ ભરતી છે શા માટે બંધ થઈ છે? જે મિત્રોને ખ્યાલ છે એમને જણાવી દઈએ કે હા, તમે બિલકુલ યોગ્ય જાણો છો કે આપણી જે સરકારી શાળામાં 1700 અને 6000 ગ્રાન્ટેડની અંદર જે ભરતી પ્રક્રિયાની બધી જ વિગતો બહાર આવી ગઈ હતી, છતાં પણ વચ્ચે ભરતી લટકવાનું કારણ છે કોરોના તો છે જ, પરંતુ એ સિવાય આપણો જે માથાના દુખાવા સમાન બની ગયેલો એવો પરિપત્ર, અને પરિપત્ર છે 1/8/2018 પરિપત્ર. અને એ પરિપત્ર અંતર્ગત તમને મિત્રો જણાવી દઉં તો રાજ્ય સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી કરવા માટે આપણા જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે શિક્ષણ મંત્રી, એમને વિવિધ અધિકારીઓની બેઠક બોલાવી છે, અને એ બેઠકના અનુસંધાને મિત્રો હવે ટાટની ભરતી છે એ શરૂ થવા માટે ટૂંક સમયની અંદર છે થઈ શકે છે. અને એના માટે જે ઉચ્ચ સ્તરીય બેઠકો છે, જે કાયદાના નિષ્ણાંત છે મિત્રો, એની સાથે ચર્ચા કરવામાં આવે છે, અને દેન પ્રથમ તબક્કાની સરકારી સ્કૂલોનું જે 1796 જગ્યાઓ માટેનું મેરિટ લિસ્ટ છે એ બહાર પડશે, અને તેની મંજૂરી મળ્યા બાદ તે પદ્ધતિથી જ ગ્રાન્ટેડની 6000 જગ્યાઓ છે એનું પણ મેરિટ બહાર પાડવામાં આવશે એવું શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવેલું છે. તો મિત્રો આનંદિત થઈ જજો, આપણે ટૂંક સમયની અંદર આપણી તમામ શિક્ષક મિત્રોની ભરતી છે થવા જનાર છે. અને આમ પણ તમે જાણો છો કે જીપીએસસી વાળાએ પણ હાઈકોર્ટની અંદર આ બાબત છે મૂકેલી છે કે પરિપત્રનું નિવારણ લાવો, એટલે આમાં જે અટકેલી ભરતી પ્રક્રિયા છે એને નિયમિત કરી શકે. અને આપ જાણો છો કે LRD ભરતીથી આ પરિપત્રના વિવાદની પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે. તો આશા રાખું કે તમે આવી જ અપડેટ છે મેળવવા માગો છો, તો એ માટે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, અને તમારા શિક્ષક ક્ષેત્ર સાથે જોડાયેલા એવા તમામ મિત્રોને આ એક આશાભેરા સમાચાર છે એને શેર કરી દેજો. થેન્ક યુ સો મચ. અને જો તમારે આ મુદ્દા બાબતે કોઈ લખાણ જોતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક લિંક મળશે, ત્યાં તમારે જવાનું છે, જોઈન થઈ જવાનું છે. ટેલિગ્રામની અંદર અમે તમામ ભરતી અપડેટ્સ છે રજૂ કરતા રહીએ છીએ. થેન્ક યુ સો મચ ઓલ ફ્રેન્ડ્સ, ધન્યવાદ.